જિલ્લાના સાંતલપુરના ખેડૂતોની કેનાલમાંથી પાણી ઉઠાવવા પર કાર્યવાહીની ચીમકી આપતું નર્મદા નિગમ, રોડ બનાવતી પ્રાઇવેટ કંપની પર મહેરબાન. સાંતલપુર નજીક કચ્છ કેનાલમાંથી બેફામ પાણી ચોરી થતી હોવાની રાવ. સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ કેનાલમાં હાલમાં નર્મદાનું પાણી છોડાયું છે, જેનો મુખ્ય હેતુ ઉનાળામાં લોકોને પીવાના પાણી માટે રાહત મળી રહે તે માટે કચ્છનો ટપ્પર ડેમ ભરવાનો છે. આથી કોઈને પાણી લેવા મંજૂરી અપાઈ નથી. સાંતલપુરથી સાંચોર રોડની કામગીરી ચાલતી હોય, ખાનગી કોન્ટ્રાક્ટરે રોડના કામ માટે મંજૂરી વિના નર્મદા કેનાલ પરથી રોજનું હજારો લીટર પાણી ટેન્કરો ભરી લેવાતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે નવાઈની વાત એ છે કે આ પાણી ચોરી કરી રહેલી કંપની પર નર્મદા નિગમ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા અને નર્મદા નિગમ મહેરબાન રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પ્રાઇવેટ ટેન્કરો દ્વારા નર્મદા નિગમ કેનાલમાંથી પાણીના ફેરા કરાય છે. પ્રાઇવેટ કંપનીને 35 કિલોમીટરનો પાણી લેતા ખેડૂતો પર કાર્યવાહી કરી ચૂક્યું છે. કોન્ટ્રાક્ટર કંપનીના કર્મચારી આ અંગે રોડ બનાવતી પ્રાઇવેટ કંપનીના કર્મચારી અરવિંદ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે નર્મદા વિભાગ જોડે પરમિશન લીધેલ છે. અમે પરમિશન વગર પાણી લેતા નથી. અમે જે પાણી લીધું તે કાયદેસર જ છે. રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે ત્યારે રોડમાં હજારો લીટર પાણીની જરૂરિયાત રહે છે ત્યારે ટેન્કરોમાં કેનાલ પર મશીનો ગોઠવી પાણી કેનાલમાંથી ટેન્કરો મારફતે ભરી ખુલ્લેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. નર્મદા નિગમે અગાઉ કેનાલમાં પાણી લેતા ખેતીના મશીનોના નળા કાપી કાર્યવાહી કરી હતી, તો ખુલ્લેઆમ પાણીની ચોરી કરતી પ્રાઇવેટ કંપની સામે આંખાડા કાન કરતા નિગમ સામે સવાલો ઉઠવા પામ્યા છે. હાલમાં પાણી લેવા માટે કોઈને મંજૂરી અપાઈ નથી. નર્મદાના નાયબ કાર્યપાલક ઇજનેર શશિકાંત મહંતે જણાવ્યું હતું કે હાલમાં પ્રાઇવેટ કંપની દ્વારા જો પાણી ઉઠાવવામાં આવી રહ્યું છે તો તે પાણી ચોરી જ છે, કોઈને મંજૂરી અપાઈ નથી. હાલમાં કેનાલમાં છોડાયેલું પાણી માત્ર ટપ્પર ડેમ માટે જ છે. જો ચોરી થઈ છે તો કાર્યવાહી હાથ ધરાશે. સાંતલપુરથી ભગીરથસિંહ જાડેજાનો રિપોર્ટ.